नमस्कार, जय हिंद, वंदे मातरम। तमारो स्वागत छे आईएएस लाइफस्टाइल डेली करंट अफेयर एनालिसिस मा, जेमा स्पर्धात्मक परीक्षा नी तैयारी करता विद्यार्थीओ माटे करंट अफेयर नी प्रिपरेशन सारी रीते थाय एना माटे थईने ध हिंदू नी गुजराती मा माहिती हुं तमारी साथे चर्चा करूं छुं, जेथी तमने ख्याल आवे प्रीलिम्स अने मेन्स एक्जाम पॉइंट ऑफ व्यू सौथी वधारे अगत्यनी कई कई माहिती छे के जे तमने समजवामां सरळता रहे। વિગતવાર માહિતીની તમારી સાથે ચર્ચા કરું એ પહેલા નવા વિદ્યાર્થીઓ માટે, તો જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે એની પાસે આ માહિતી નહીં હોય એટલે એની ઇન ડિટેલ ચર્ચા હું તમારી સાથે કરી રહ્યો છું। સૌથી પહેલા વાત કરી લઉં, જો તમે યુપીએસસી કે જીપીએસસી સિલેબસ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી વેબસાઇટ www.iaslifestyle.com પર જઈને તમે જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો, જે તમને એકદમ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે ઉપયોગી થશે। એની બાદ તમે પણ જો આ ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે આઈએસ લાઇફસ્ટાઇલ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તો એ જોઈન કરી શકો છો। એના ટોપ પર એક લિંક પિંક કરવામાં આવેલી છે, એ લિંક ફોલો કરીને તમે ડેલી બેઝ ઉપર ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। તમે ગામડાઓમાં કે એવી જગ્યાએ રહો છો જ્યાં ધ હિન્દુ ન્યૂઝપેપર ઇઝીલી અવેલેબલ નથી તો તમને ઉપયોગી થશે। દરરોજ સવારે 11 થી 12ના ગાળામાં આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ, તો જો મોર્નિંગમાં તમે તૈયાર એક વખત વાંચી લ્યો અને આફ્ટરનૂનમાં આપણી પાસે જે ડેલી કરંટ અફેર એનાલિસિસનું લેક્ચર આવશે તો એ તમે જોઈ શકો છો, જેથી તમારી પ્રિપરેશન સારી રીતે થઈ જશે। અથવા સવારે વાંચવાનો ટાઈમ ન હોય તો તમે આફ્ટરનૂનમાં આ લેક્ચર જોઈ લેજો અને પછી જે વાંચી લેજો તો તમને જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન હશે એ સમજાઈ જશે। ખાસ વિદ્યાર્થી મિત્રો, હું તમને જેટલી પણ માહિતી આપો એ માહિતી તમને હકીકત એવું લાગી કે ઉપયોગી થાય, કે મેં વાંચી એની કરતાં એડિશનલ માહિતી હતી, બરાબર। હું તમને સમજાવવા માટે ઘણી બધી થિયોરિટિકલ ઇન્ફોર્મેશન પણ આપું છું, ઘણા ગ્રાફ કે જે જરૂરી હોય તો એ પણ તમને સમજાવું છું। તો વિડીયોની માહિતી ગમે તો અચૂક વિડીયોને લાઈક કરવાનું રાખો, બીજી વસ્તુ સૌથી વધારે અગત્યનું કોઈ પણ ક્વેશ્ચન હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો, કોઈ સજેશન હોય તો પણ કોમેન્ટ કરો, અને કંઈ નહીં તો થેન્ક યુ કે તમારા કોઈ પણ ફીડબેક હોય એ કોમેન્ટ કરો, કે જેથી અમને પણ ખ્યાલ આવે કેટલા સુધી અમે પહોંચીએ। અને તમે જો નવા હો આઈએસ લાઇફસ્ટાઇલ ચેનલમાં અને તમે હજી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી જ્યારે પણ લાઈવ લેક્ચર આવે તો એનું નોટિફિકેશન તમને મળી જાય અને તમે લાઈવ લેક્ચર જ જોઈ શકો, બરાબર। અને અગત્યની માહિતી, જે વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એનો અમે આભાર માનીએ છીએ આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી, કે જે સતત અમારા જે લેક્ચર હોય છે એ બીજા બધા વિદ્યાર્થી સાથે વોટ્સઅપમાં ફેસબુકમાં શેર કરતા જ હોય છે રેગ્યુલરલી। તો જે નવા વિદ્યાર્થીઓ હોય છે તો માની લ્યો એમના જોડે કોઈ પણ વિદ્યાર્થી વોટ્સઅપમાં એવા ના હોય કે જે તૈયારી કરતા હોય, પણ તમે ખાલી જે પણ ઇન્ફોર્મેશન છે વિડીયો છે એ ફેસબુકમાં શેર કરવાનું રાખો। બની શકે કે કોઈ પણ એવા તમારા એરિયાની અંદર એવા વિદ્યાર્થીઓ હોય કે જે તૈયારી કરતા હોય, બરાબર, એના સુધી આ લેક્ચર પહોંચે ને એને પણ તૈયારીમાં આપણી માહિતી ઉપયોગી થાય, જેટલા પણ વધારે વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે એટલું વિદ્યાર્થી માટે સારું। ફ્રી ઓફ કોસ્ટ છે એટલે એની કોઈ ચિંતા નથી, બરાબર, પણ લોકો સુધી પહોંચાડવા માટે શેરિંગ જરૂરી છે, બરાબર, અને એ જ કારણને લીધે અમે તમારા સુધી પણ પહોંચી શક્યા છીએ। તો ખાસ ટ્રાય કરો શેર કરવાનો ફેસબુક પર વોટ્સઅપ પર, કે જેથી મેક્સિમમ વિદ્યાર્થી આનો લાભ લઈ શકે। તો ચર્ચા શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજના ડેલી કરંટ અફેર એનાલિસિસની, તો સૌથી પહેલા સમજી લ્યો અહીંયા વાત કરવામાં આવી છે ક્વેશ્ચન અવરની। ક્વેશ્ચન અવર શું છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખ્યાલ હોય, કારણ કે એના પોલિટીના જે પાર્લામેન્ટરી પ્રોસિજર હોય, બરાબર, એ જોઈ હશે નહીં, અને એનો જે ટોપિક છે ક્વેશ્ચન અવર, તો ક્વેશ્ચન અવરમાં પણ ટાઈપ હોય છે સ્ટાર ક્વેશ્ચન ને નોન સ્ટાર ક્વેશ્ચન, બરાબર, અનસ્ટાર ક્વેશ્ચન। તો આ બધા જે ટોપિક છે એ તમને અગત્યનું છે, પેલા અહીંયા ચર્ચા શું કરવામાં આવી છે એની હું તમને વાત કરી દઉં છું। અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ જે કોરોના વાયરસ પેન્ડેમિકને લીધે જેટલા પણ મોન્સૂન સેશન છે એનો ટાઈમ ઘણો ઘટી ગયો છે, તો જેટલું પણ બને એટલું આપણે જે બિલની ચર્ચા છે અને બિલનું કાર્ય સમાપ્ત કરવાનું છે, પૂરું કરવાનું છે જેટલું બને એટલું, તો આપણે વધુ ને વધુ સમય ચર્ચાને અને બિલને આપી શકીએ એ હેતુ થાય ક્વેશ્ચન અવર છે એને સ્થગિત કરવામાં આવ્યો છે મોન્સૂન સેશન માટે, બરાબર। તો આમાંથી તમને ક્વેશ્ચન નહીં પૂછાય, ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે, જે પણ જીએસ નો ટોપિક મતલબમાં જે તમારે પોલિટી સબ્જેક્ટ તૈયાર કરવાનો છે એનો જે એક ભાગ છે, બરાબર, ક્વેશ્ચન ઓવર ટોપિક પાર્લામેન્ટરી પ્રોસિજર,
તો એ ટોપિક જ્યારે કરંટમાં ચર્ચા થાય ક્વેશ્ચન અવર, તો તમને એ ટોપિકમાંથી કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે, બરાબર? જે પ્રેસિડેન્ટનો રોલ શું હોય સત્ર બોલાવવામાં, સત્રના સમાપ્તિમાં, પછી સ્પીકરનો રોલ શું હોય, એ કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે. એવું જરૂરી નથી કે કરંટ અફેરની અંદર ક્વેશ્ચન અવર પૂછાયો છે તો એક્ઝામની અંદર ક્વેશ્ચન અવરમાંથી જ ક્વેશ્ચન આવશે. પણ જો આ ટોપિક પૂછાયો છે, તમે વાંચેલો છે, તમને આવડે છે, તો ઠીક છે. ભૂલાઈ ગયો છે તો રિવિઝન કરી લેવાનું, અને નથી વાંચ્યો તો એ પ્રિપેર કરી લેવાનું, કે જેથી કરંટની સાથે તમારું જે પોલિટીના ટોપિક છે એ કવર થાય. આની ચર્ચા આપણે એડિટોરિયલની અંદર, આની બધી માહિતી આવશે. ક્વેશ્ચન અવરને જે મેં તમને કીધું એમ, એક ક્વેશ્ચન હોય સ્ટાર ક્વેશ્ચન, કે જેની અંદર જે પણ મિનિસ્ટરને ક્વેશ્ચન કરવામાં આવે તો એનો જવાબ એને મૌખિક આપવાનો હોય, બરાબર. પછી અનસ્ટાર ક્વેશ્ચન હોય કે જેનો જવાબ મૌખિક અને લેખિત બંને આપવાનો હોય, બરાબર. તો આ બધી જે પ્રોસિજર છે એ હું તમારી સાથે ઇન ડિટેલ ડિસ્કશન કરી. અત્યારે ખાલી યાદ રાખો કે જે આ વાત અત્યારે જેના અપોઝિશનમાં કોંગ્રેસ પાર્ટીના જે મેમ્બર છે, સદસ્ય છે, એને કીધું કે ભાઈ જે આ ક્વેશ્ચન અવરને સ્થગિત કર્યો છે એ આર્બિટરી છે અને અનડેમોક્રેટિક છે, બરાબર. તો એક અગત્યની બાબત હતી. બાકી તો બાબત એમ જ છે કે ભાઈ મોન્સૂન સેશનનો ઓછો સમય વધ્યો છે, આપણે જે ક્વેશ્ચન અવરને સમય આપીએ છીએ તો એ અત્યારે આપવો જોઈએ, નહીં કે જેથી એટલો સમય આપણે બીજા બધા બિલને આપી શકીએ અને જે પેન્ડિંગ કામ છે એ આપણે પૂર્ણ કરી શકીએ. બીજી વાત કરવામાં આવી છે, ગઈકાલે ફરીથી ગવર્મેન્ટ દ્વારા 118 એપ્લિકેશનને બેન કરવામાં આવ્યું, અને એનું કારણ શું હતું? એનું કારણ હતું પ્રોટેક્ટ સેફ્ટી, બરાબર, સોવરિનિટી એન્ડ ઇન્ડિયન સાયબર સ્પેસ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રિલિમ્સમાં કે મેન્સમાં કે ઇન્ટરવ્યુમાં કોઈ પણ સ્ટેજમાં તમને પૂછશે નહીં કે ભાઈ કઈ કઈ એપ્લિકેશન બેન કરવામાં આવી છે, અથવા તમારી સામે 150 એપ્લિકેશન છે, 118 અને 59 પેલી, એમ કરીને 150ની લિસ્ટ આપી અને પછી પૂછે કઈ પેલા કરી હતી કઈ પછી કરી, એવું કોઈ દિવસ નહીં થાય. તમને પૂછવામાં શું આવશે કે ભાઈ એપ્લિકેશન બેન કરી તો એ કયા આધાર પર બેન કરી, બરાબર. કઈ હાલતા ચાલતા તો બધું બેન ના કરી દેવાય, તો એનો આધાર શું છે યાદ રાખજો, અને શબ્દો યાદ રાખજો. જો ક્વેશ્ચન પણ પૂછાય મેન્સમાં તો શબ્દો આ હોવા જોઈએ, પ્રોટેક્ટ સેફ્ટી, સોવરેનિટી ઓફ ઇન્ડિયન સાયબર સ્પેસ એન્ડ ઇન્ટેગ્રિટી, કે જેની આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ 59 એપ્લિકેશન બેન કરી હતી ત્યારે મેં તમારી સાથે કરી હતી. તો આ આધારને લઈને એ જ વાત કરવામાં આવે છે કે જે આની પહેલા 59 એપ્લિકેશન બેન કરી હતી તો એ સમયમાં પણ શું ધ્યાનમાં રાખ્યું હતું, તો એ સમયમાં પણ જે બાબતો ધ્યાનમાં રાખી હતી એ હતી કે ભાઈ આપણે જે બેન કરીએ છીએ એ ઓલરેડી જે પણ ગાઈડલાઇન્સ હતી, બરાબર, એનું વાયોલેશન કરતી હતી તો એને બેન કરી હતી. મુખ્ય આધાર એ જ રાખવામાં આવ્યો હતો ત્યારે જે ચર્ચા હતી કે ભાઈ આ જેટલી ફોરેન એપ્લિકેશન છે કે એ જે ડેટા જનરેટ કરે છે, બરાબર, એ ડેટા ક્યાં જાય છે, એ જાય છે આઉટ ઓફ ઇન્ડિયા, બરાબર. તો એ ડેટાને લઈને એની ઇન્ટેગ્રિટી છે, ઇન્ડિયાની ઇન્ટેગ્રિટી છે અને સોવરિનિટી છે એને, અને ઇન્ટરનલ સિક્યુરિટી છે, બરાબર. અહીંયા સિક્યુરિટી જ હતું પણ ત્યારે આપણે ઇન્ટરનલ સિક્યુરિટીના સંદર્ભમાં પણ ઘણી વાત કરી હતી, તો એને ધ્યાનમાં રાખીને એપ્લિકેશનો બેન કરવામાં આવી છે. બીજું શું વાત કરવામાં આવી છે કે ભાઈ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે, રૂલ્સ છે 2009, એના અનુસંધાનમાં જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, બરાબર, મેટી કહેવાય એને શોર્ટ ફોર્મમાં, તો એમના દ્વારા એક રૂલ્સ ક્લિયર કરવામાં આવશે કે ભાઈ આની અંદર તમે જો પ્રોપર કમ્પ્લાયન્સ કરો છો તો તમને અલો કરવામાં આવશે. એ તો દરેક એપ્લિકેશન છે અત્યારે આપણે જે આનો ડાયરેક્ટ કોન્ટેક્ટ આપણે ચાઇનીઝ એપ્લિકેશન સાથે આપણે કરીએ છીએ, બરાબર, કારણ કે આપણને જે એલએસી ઉપર પ્રોબ્લેમ ચાલે છે એના લીધે થઈને આપણે જે ચાઇનીઝ એક્ટિવિટી છે એને કાઉન્ટર કરવા માટે આ રીતનું કાર્ય કરીએ છીએ. પણ એક એવું એક્ટ અથવા બિલ અથવા પોલિસી બનાવી દેવી જોઈએ કે એ પોલિસીને જો કોઈ કમ્પ્લેન્સ કરતું નથી, ઇન્ડિયન કે નોન ઇન્ડિયન કંપની, તો એ એપ્લિકેશનને બેન કરી દેવામાં આવશે, કે જેથી કોઈ પણ પર્ટિક્યુલર એક, જેમ કે ચાઇના છે, બરાબર, તો એને એવું ના થાય કે ભાઈ અમને ટાર્ગેટ કરીને આ વસ્તુ અરેન્જ કરવામાં આવી રહી છે. બીજી અગત્યની માહિતી છે એની ચર્ચા કરી લઈ. મેં તમને વાત કરી હતી કે જે ઇન્ડિયા અને ચાઇનાનું જે ચુસુલ્સ વેલી છે, બરાબર, તો એની માહિતીની મેં તમારી સાથે ચર્ચા કરી હતી. પેલા જે ચર્ચા છે એની આપણે વાત કરી લો, પછી હું તમને બધા જે પોઈન્ટ હાઈલાઇટ કરેલા છે બધા પોઈન્ટ તમને સમજાવી દઈશ. આપણી બોર્ડર ઉપર, મતલબમાં તમે જોઈ શકો છો, આ ઇન્ફોર્મેશન પણ મેં આપણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્યારે આવી ત્યારે તમારી સાથે શેર કરી હતી.
કેવા શું માગે છે અને અગત્યની બાબત બંને સમજી લેવો કે ભાઈ જે એલએસીનો ટોપિક છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે. બીજી વસ્તુ કે ઇન્ડિયા અને ચાઇનાને જે બોર્ડરના ડિસ્પ્યુટ છે બરાબર, કે જે આપણે બોર્ડર જ્યાં ફિક્સ છે એને તો ઠીક છે પણ અમુક એવા એરિયા છે જ્યાં આપણે પેંગોંગ લેકની વાત કરી, હમણાં આપણે ચુસુલનો જે ટોપિક છે એની પણ ચર્ચા કરશું, જે ચુસુલ સેક્ટર છે એમાં પણ ઘણા એવા એરિયા છે કે જે પ્રોપર ડિફાઈન નથી કે કયો એરિયો કોની પાસે છે. તો જે ચાઇનીઝ સોલ્જર હોય એ ભારત ટેરિટરીમાં આવતા હોય. તો 1962 પછી ભારતને જે ખબર પડી કે ભાઈ ચાઇના કોઈ પણ સમયે આવું ફરીથી રિપીટ કરી શકે છે, જે હિન્દીચીની ભાઈ ભાઈનો આપણે જે નારો લગાવતા હતા તો એમાં એ સારો ભાઈ નથી, તો ઇન્ડિયા દ્વારા એક સ્પેશિયલ ફ્રોન્ટિયર ફોર્સ SFF ની ગઠન કરવામાં આવી હતી. બરાબર, તમે આ ફોર્સ જોશો તો તમને એવું લાગશે કે આ આર્મી ફોર્સ છે, આર્મી સોર્સ માંથી લેવામાં આવેલું હોય છે, આર્મી ફોર્સ હોય છે, પણ એવું નથી. આ છે, આ રોના અંડરમાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો કે તમને આર્મી જ લાગશે કમ્પ્લીટલી, પણ જે સ્પેશિયલ ફ્રોન્ટિયર ફોર્સ છે એ રોના અંડરમાં આવશે. ખાસ યાદ રાખજો, આવી ટિપિકલ ઇન્ફોર્મેશનને લઈને ઘણા બધા નજરઅંદાજ કરે છે, પણ હું તમને હાઈલાઇટ કરીને કહું છું, યાદ રાખજો કે આર્મીની અંદર આવતા નથી, એ તે આર્મી સોર્સ માંથી પણ આર્મીની અંદર આવતા નથી. એને ગવર્ન કોણ કરે છે? એને ગવર્ન કરે છે રો. રો આપણી સિક્યુરિટી ફોર્સ છે, બરાબર, ઇન્ટરનલ સિક્યુરિટી ફોર્સ છે, કે જેની પાસે પાવર વધારે હોય છે અને એ જ પાવર SFF પાસે હોય છે, એટલે એનો પાવર વધી જાય છે. તો અહીંયા કેવા હું શું માગું છું તમે ધ્યાનથી સમજો, પછી આપણે હું તમને મેપ દ્વારા બધી માહિતી સમજાવું. મેં તમને ગઈકાલના લેક્ચરમાં, જે વિદ્યાર્થી ગઈકાલનો લેક્ચર ના જોયું હોય બરાબર એ જોઈ લેજો, એટલે આની સિવાયની જે ઇન્ફોર્મેશન છે એ તમને સમજાઈ જશે, અને આજે આપણે બાકીની જે ઇન્ફોર્મેશન છે એની જ હું તમને ચર્ચા કરવાનો છું, કે જેથી જે વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર જોતા હોય એને એવું ના થાય કે સર એકની એક ઇન્ફોર્મેશન રિપીટ કરે છે. બરાબર, આજે આપણે, મેં તમને ગઈકાલે ચુસુલનો ખાલી જે ઇન્ટ્રોડક્શન હતું એ જ આપેલું, અને બાકીના ટોપિક મેં આજે ચર્ચા હું કરવાનો છું. તો જે વિદ્યાર્થીઓ ગઈકાલનો કરંટ અફેર લેક્ચર ના જોયું હોય તો એ જોઈ લેજો, બાકીની ચર્ચા આજે આપણે પૂરી કરી દઈશું. તો મેં તમને જયારે વાત કરી હતી ચાઇનાની એક સ્ટ્રેટેજી કેવી હોય કે ભાઈ ચાઇના કોઈ પણ એરિયો હોય, બરાબર, આપણે ડોકલામમાં પણ જોયું, પછી આપણે અક્ષય ચીનવાળા એરિયામાં પણ જોયું કે એ પેલા બોર્ડરની અંદર ઘૂસી જાય, ઇન્ડિયન બોર્ડરની અંદર આપણે પેલા ઘૂસી જાય, પછી આપણે જો એનો શું કરીએ, એને સામે ના પડીએ, બરાબર, એને રોકીએ નહીં, તો એ વધારે ને વધારે આગળ જયા કરે. બરાબર, એ મેં ચર્ચા કરી હતી કે ભાઈ એ પોતાની જે જૂની લાઈન હોય તો જૂની લાઈનથી પેલા કેટલા 20 ડગલા આગળ આવી જાય, બરાબર, પોતાની જૂની લાઈનથી 20 ડગલા આગળ આવી જાય, પછી આપણે રોકીએ તો 10 ડગલા પાછળ જતો રહે, તો એની પાસે 10 ડગલા જેટલી જમીન આવી જાય. બરાબર, આવું કરતો હોય. હવે આપણને ઘણી વાર થાય આવું શા માટે કરતો, પણ એ આપણી જે ફંક્શન છે બરાબર એને ડિસ્ટર્બ કરવાનું હંમેશા કાર્ય કરતું હોય. હજી વાતચીત ચાલે છે, આપણે કીધું ને અહીંયા બ્રિગેડિયર લેવલની વાતચીત ચાલે છે, એલએસીને જે ડિસએંગેજમેન્ટ છે એને લઈને. તો એવા સમયમાં આપણને ઓલરેડી ખબર જ છે કે ચાઇના છે ને એ વાતચીતના નામ ચાલતું હોય ને ત્યારે બેકગ્રાઉન્ડમાં એનું જે હકીકતે પ્લાન હોય એક્ઝિક્યુટ કરતો હોય, એટલે ઇન્ડિયાને પહેલેથી જ ખબર હતી. તો પ્રોવોકિંગ મોમેન્ટ મતલબમાં ઇન્ડિયાને પહેલેથી જ ખબર હતી કે આ જે પ્રોબ્લેમ છે એ ફરીથી જોવા મળશે અને ચાઇનીઝ સોલ્જર છે ફરીથી ઇન્ડિયન એરિયામાં આવી જશે. તો ઇન્ડિયાની જે આર્મીઝ હતી બરાબર, સ્પેશિયલી અહીંયા SFF ની જ વાત કરવામાં આવે છે, સ્પેશિયલ ફ્રોન્ટિયર ફોર્સની જ વાત કરવામાં આવે છે, એ પહેલેથી જ તે પેટ્રોલિંગ કરતી હતી, દરેક એરિયાને મોનિટરિંગ કરીને રાખ્યા હતા, અને દરેક એરિયાની ઉપર શું હતું, પોતાનો જ કબજો હતો કે ભાઈ જેવા ચાઇનીઝ સોલ્જર આવે એટલે આપણે મારીને ભગાડી દઈએ, જે આપણે ગલવન વેલીમાં થયું હતું એવું ફરીથી રિપીટ થવું જોઈએ નહીં. તો એ તૈયાર કર્યું, અને આ વખતે ચાઇનાવાળાએ શું કીધું કે ઇન્ડિયન સોલ્જર છે એ ચાઇનીઝ એરિયામાં આવી ગયા છે. હવે તમે, હું તમને પહેલા દરેક એરિયો સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે વાત કઈ ચાલે છે. તો ગઈકાલે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે એરિયો છે બરાબર, જે પેંગોંગ લેકનો જે આ એરિયો છે એનું મેં તમને ગઈકાલે જ બધી ડિટેલની ચર્ચા કરી હતી. હવે તમે જે આ એરિયો જુઓ છો ને, આ એટલો એરિયો છે કે જે ઇન્ડિયાની અંદર આવે છે, તમે જોઈ શકો છો અહીંયાથી. તો આની ટોટલ 8 ફિંગર છે કે જે આવે છે, હકીકતે જે નોર્થ બેંક છે એની 8 ફિંગર ભારતની અંદર આવે છે બરાબર, પણ 4th ફિંગર સુધી ચાઇનાવાળા જે ઓલરેડી પહોંચી ગયા છે, અને વધારે આગળ ના જાય એટલા માટે થઈને આપણે જે ઇન્ડિયન સોલ્જર છે એ ઓલરેડી ત્યાં પેટ્રોલિંગ કરે છે. પછી જે અત્યારનો જે બ્લેક ટોપ વાળો જે એરિયો છે એની હું તમને વાત કરી દઉં, તો એનો ઝૂમ મેપ છે.
તમે આ જોઈ શકો છો કે જે પેંગોંગ લેક છે એનો 60% એરિયો એ ચાઇનાએ કવર કરીને રાખ્યો છે, અને બાકીનો જે એરિયો છે ઇન્ડિયાનો, એ એરિયાની અંદર જે ફિંગર 4 અને ફિંગર 8 વાળું છે. તો હમણાં જે આપણે નકશો જોયો હતો એ આપણે આ એરિયો જોઈ રહ્યા હતા, બરાબર. આ એરિયો આ હું તમને ઝૂમ કરીને દેખાડું છું. મારે તમને ચુસુલ એરિયો અને સાઉથ બેંકમાં જે આ બ્લેક ટોપ છે, બરાબર, એ અહીંયા આવેલો છે. તો આ એરિયામાં પહેલેથી જ ઇન્ડિયન સોલ્જર પહોંચી ગયા હતા કે ભાઈ જેથી અહીંયાથી કોઈ પણ ચાઇનીઝ એક્ટિવિટી થાય તો આપણે મોનિટર કરી શકીએ. તો જેવા ચાઇનીઝ સોલ્જર અહીંયાથી આગળ આવ્યા, બરાબર, એટલે મોનિટર થઈ ગયા અને એમને મારી મારીને ભગાડ્યા, બરાબર. અને આ સફળતાની બધી માહિતી મેં ઓલરેડી તમને તત્કાલિક ધોરણે વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી તમારા સુધી પહોંચાડી હતી કે જે કંઈ પણ અપડેટ આવતા કરંટ અફેરના, તો એની માહિતી હું શેર કરતો હોઉં છું કે જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય અને મેપથી સમજાય. એટલા માટે હું તમને ક્લિયર કટ બતાવું છું. પહેલા મેં તમને જે મેપ બતાવ્યો હતો એ આ લોકેશનનું ઝૂમ મેપ હતું, બરાબર. અને પછી જે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જે બ્લેક ટોપ છે, બરાબર, એ આ એરિયામાં છે. તો એ જ બધી માહિતીની ડિટેલમાં અહીંયા ચર્ચા કરેલી છે. આની સિવાયની પણ એડિશનલ ઇન્ફોર્મેશન જે આપણે ગઈકાલે ડિસ્કસ કરી હતી, બરાબર, આખી સ્ટ્રેટર્જીની, એ તમે જોઈ લેજો જો તમે ના જોયું હોય તો. તમને ખ્યાલ શું હોવો જોઈએ કે ભાઈ ચુસુલ એરિયો છે તો ત્યાં બ્લેકટોપ એરિયો કઈ જગ્યાએ આવેલો છે, પેંગોંગ લેક ઉપર, કે જ્યાં ઓલરેડી 8 ફિંગર 4 ફિંગર ઉપર પણ જે ચાઇનીઝ સોલ્જર છે અને ઇન્ડિયન સોલ્જર છે એના વચ્ચે ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે. અહીંયાથી આગળ વધીએ આજના એડિટોરિયલ તરફ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બાબત ના સમજે તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કે એ બાબતની ઉપર પણ આપણે માહિતીની ચર્ચા કરી લઈએ, બરાબર. સોરી ફોર ડિસ્ટર્બિંગ. તો ચર્ચા આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇકોનોમીને લઈને ફરીથી અપડેટ્સ આવ્યા છે. તો મહત્વના જેટલા પણ પોઈન્ટ છે એના મેં તમને હાઈલાઇટ કરેલા છે, તો એક પછી એક આપણે એને ડિસ્કસ કરી લઈએ કેવા શું માગે છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ઓલરેડી જે ફર્સ્ટ ક્વાર્ટર હતું 2020, તો એમાં ઇન્ડિયન જીડીપી નો ડીગ્રો જોવા મળ્યો હતો આપણે, જેની નિયર અબાઉટ 24% જીડીપી હતું. તો એ ડિસ્કશન આપણે કરી. આજે આપણે અગત્યની એવી ડિસ્કશન કરવાની છે જે એની આગળનો પોઈન્ટ છે, મતલબમાં ઇકોનોમી કર્વને લઈને આપેલું છે કે ભાઈ ઇકોનોમી જે ફ્લેટન કર્વ છે એને આપણે કઈ રીતે આગળ વધારી શકીએ, ઇકોનોમીને કઈ રીતે આપણે, જે ઇકોનોમીની અંદર આપણે સૌથી પહેલા ચર્ચા કરી હતી કે જીડીપીની અંદર 24% જે ડીગ્રો છે તો એનું મુખ્ય કારણ શું છે. તો મુખ્ય કારણની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જે કોઈ પણ પબ્લિક જે છે, બરાબર, તો પબ્લિકની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ પબ્લિકની અંદર જે મની પાવર હોવો જોઈએ, બરાબર, પૈસા હોવા પણ એ લિમિટેડ છે. ઇન્કમ સોર્સિસ બધા બંધ છે, એની પણ હમણાં આપણે અહીંયા ચર્ચા કરશું. ઇન્કમ સોર્સ બંધ છે, પૈસા આવવાના નથી, તો જેટલા પણ પૈસા છે એનો જ ઉપયોગ કરીને આપણે આપણી જે નીડ્સ છે, બરાબર, એને ફૂલફિલ કરવાની છે. તો લોકો પાસે પૈસાનો સોર્સ લિમિટેડ હોવાથી લોકોની જે જીવન જરૂરિયાત વસ્તુ છે એની ત્યાં માર્કેટમાં ડિમાન્ડ છે. બીજી કોઈ પણ વસ્તુ ઉપર અત્યારે લોકો એક્સ્ટ્રા ખર્ચા કરતા નથી, તો એના લીધે શું થયું, માર્કેટની અંદર ડિમાન્ડ ના હોય, બરાબર. ડિમાન્ડ ના હોય તો એ પ્રોડક્ટનું કન્ઝમ્પશન ના હોય, કન્ઝમ્પશન ના હોય તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, એ પછી એ એરિયાનું મેન્યુફેક્ચરિંગ થતું નથી. તો મેન્યુફેક્ચરિંગ ના થાય તો ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ ના થાય, તો આના લીધે શું થાય, જે જીડીપી હોય, બરાબર, તો જીડીપીની જે ડિમાન્ડ હોય એ ના થાય, તો એ સીધે સીધો ડીગ્રો આપણને જોવા મળ્યો. અહીંયા વાત કરવામાં આવે છે ફ્લેટિંગ કર્વની, એટલે મતલબમાં જે કન્ડિશન છે ઇમ્પ્રુવ થઈ શકે છે. આપણે નીતિ આયોગ વાળો પણ રિપોર્ટ જોયો કે જે ઇકોનોમી છે એ ધીરે ધીરે શું થઈ રહી છે, ધીરે ધીરે ટ્રેક પર આવી રહી છે. રીઝન શું છે, આપણે જોયું ધીરે ધીરે બધા સેક્ટર ઓપન થઈ રહ્યા છે, માર્કેટની અંદર જે ઇન્કમ સોર્સિસ છે તો એ શરૂ થઈ રહ્યા છે, અને ગવર્મેન્ટ પોલિસીની પણ અત્યારે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા શું કરવામાં આવે છે કે ભાઈ જે હાલમાં વરસાદ સારો પડ્યો, તમને ખ્યાલ હશે આખા ભારત લેવલે વરસાદ સારો થયો, તો ખેડૂતોનું જે પાક છે એને ફાયદો થયો અને વધારે પાક મળ્યો. બીજું, લોકડાઉનને લીધે ગવર્મેન્ટની ઇન્કમ તો ઓછી હતી પણ જે એક્સપેન્ડિચર છે એ 16% જેટલું વધી ગયું હતું, એટલે ગવર્મેન્ટની પાસે જેટલા પૈસા હતા, બરાબર, એ પૂરા થઈ ગયા હતા. પણ આવી કન્ડિશન કન્ટિન્યુઅસ રહેશે અને એક કન્ડિશન એવી આવશે કે એક્સપેન્ડિચર પાછું નોર્મલ થઈ જશે, બરાબર. એડિશનલ એક્સપેન્ડિચરની અંદર આપણે શું જોયું કે ભાઈ પેન્ડેમિક ઇમરજન્સી છે તો હેલ્થ કેર સર્વિસ આપવાની છે, બીજી વસ્તુ કે જે એલએસસી ઉપર પ્રોબ્લેમ ચાલતો હતો
તો ત્યાં પણ આપણે ઘણું બધું જોયું, ડિફેન્સની અંદર પણ ઘણી બધી ફંડ આપણે રોક્યા અને બીજા બધા ઘણા બધા ખર્ચા જે ઓલરેડી ચાલતા હતા. તો એ બધી કન્ડિશનથી બહાર આવીને હવે અનલોક ફોર આવી ગયું છે, બધા બિઝનેસીસ રીઓપન થશે. તો ત્યારે કહેવામાં શું આવે છે કે ભાઈ જેવું લોકોના સુધી બિઝનેસીસ ઓપન થયું, લોકો ફરીથી કામે લાગશે, લોકોની ઇન્કમ જનરેટ થશે, લોકો પાસે પૈસા જતા થશે. તો શું થશે, લોકો પાસે પેલા કેવું હતું, માની લ્યો કે ભાઈ મારી પાસે 5000 રૂપિયા છે, બરાબર 5000 રૂપિયા છે અને મને એમ કહેવામાં આવે કે ભાઈ 5000 આજને પૂરા કરવાના છે, જેટલા વધશે એટલા હું લઈ લઈ, તો હું એક જગ્યાએ 5000 ખર્ચા કરી નાખું. પણ મને એમ કહેવામાં આવે કે 5000 છે અને 5 મહિના ચલાવવાના છે, તો હું કઈ રીતે ખર્ચું, હું બહુ ફૂકી ફૂકીને ખર્ચું. તો એવી જ કન્ડિશન હતી કે ભાઈ લોકોને લોકડાઉન કેટલું ચાલે એ ખબર નથી, બીજી વસ્તુ બિઝનેસીસ ક્યારે ઓપન થશે એ કઈ ખબર નથી, નવા પૈસા ક્યારે આવશે એ પણ કઈ ખબર હતી. બસ જોબમાંથી ઘણા બધાને છૂટા કરી દેવામાં આવ્યા હતા, શોર્ટ ટર્મ જે પણ મની આપવી પડે આપીને, અને એના લીધે શું થયું, લોકોને ખ્યાલ આવી ગયો હતો કે હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે પૈસા પાસે આવશે એ કોઈ ફિક્સ ટાઈમ નથી. તો લોકો ખર્ચ નતો કરતા, તો ડિમાન્ડ નથી. તો એના લીધે શું થયું કે ડિમાન્ડ ન હોવાને લીધે માર્કેટની અંદર જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ ઓપન ના થયા, ઇન્ડસ્ટ્રી ઓપન ના થઈ, જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે ખાવા પીવાની એ જ બધી વસ્તુ ચાલતી હતી. તો અહીંયા આપણે જોયું સ્ટેટ અને સેન્ટરના રોલ. તો એમના દ્વારા જે સ્ટેટ દ્વારા જે પ્રોટોકોલ ફોલો કરવામાં આવતા હતા, એપિડેમિક એક્ટને ફોલો કરતા હતા, અને જે સેન્ટર હતું એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 એના પ્રમાણે કાર્ય કરી રહ્યું હતું, બરાબર. તો ત્યારે એ પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ રીતની કન્ડિશનમાં ઇન્ડિયાને એક પ્રોપર ઇમરજન્સી જે પેન્ડેમિક કન્ડિશન હોય, બરાબર ડિઝાસ્ટર કન્ડિશન હોય, એના માટે ગાઈડલાઇન્સ હોવી જોઈએ કે ભાઈ સેન્ટરે કઈ રીતે કામ કરવું, સ્ટેટે કઈ રીતે કામ કરવું. બીજી વસ્તુ કે ભાઈ લોકલ બોડીઝ છે એને પણ કઈ રીતે કામ કરવું, આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરેલી છે. અને બીજી વસ્તુ કે ભાઈ ધંધાઓ બંધ હોવાને લીધે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે GST એનું પણ કલેક્શન ઓછું થયું. તો જે સેન્ટરે સ્ટેટને પૈસા આપવાના હતા જે GST કમ્પેન્સેશન સેસ તરીકે, બરાબર, આપણે જોયું હતું કે ભાઈ સ્ટેટને 14% જેટલું કલેક્શન આવવું જોઈએ, તો એટલું ના આવે તો જેટલો પણ ગેપ આવશે તો એ ગેપ કોના દ્વારા ફૂલફિલ કરવામાં આવશે, એ ગેપ સેન્ટર દ્વારા જે GST કમ્પેન્સેશન સેસ છે એના દ્વારા કમ્પ્લીટ કરવામાં આવશે. તો એની પણ ચર્ચા આપણે કરી હતી કે ગેપ કેટલો છે, એ ગેપ છે 3 લાખ કરોડ, બરાબર, એટલો ગેપ આપણે સેન્ટરે કવર કરવાનો છે. તો એના માટે સેસની વાત કરવામાં આવી હતી. પણ અત્યારે સેન્ટર પાસે પૈસા ના હોવાને લીધે સેન્ટરે શું કીધું કે અમે જેટલું પણ બને એવી રીતે અમે તમારા સુધી પૈસા પહોંચાડવા માટે ટ્રાય કરશું. અને આપણે એ પણ કન્ડિશન જોઈ કે ભાઈ જે સ્ટેટ હતા એને સેન્ટરને GST તમામ ઓથોરિટી આપી દીધી. તો એના સીધે શું થયું કે ભાઈ એ જે ઇન્કમ હતી, જે ઇન્ડાયરેક્ટ ટેક્સની સ્ટેટ ઇન્કમ હતી, એ બંધ થઈ ગઈ. સ્ટેટ ટોટલી ડિપેન્ડ થઈ ગયા સેન્ટર ઉપર. હવે ઇમરજન્સી કન્ડિશનમાં સેન્ટરે ઓલરેડી સ્ટેટની હેલ્પ કરવી જોઈતી હતી, પણ સ્ટેટ પાસે ઓછું GST કલેક્શન હોવાને લીધે, પૂરતું ફંડ ના હોવાને લીધે સ્ટેટ એની મદદ કરી શક્યા નથી. તો એમાં પણ રાજ્યએ કીધું કે તમે મદદ ના કરી શકો તો કઈ વાંધો નહીં, પણ જે GST કલેક્શન આપવાનું છે, જે આપણે 14% વાત કરી હતી કમ્પેન્સેશનની અંદર, તો એ સ્ટેટે તો પ્રોવાઈડ, સ્ટેટને પ્રોવાઈડ કરવું જ જોઈએ સેન્ટરે. તો એ માહિતી પણ આપણે ચર્ચા કરી લીધી. બીજી વસ્તુ હતી આપણે જે એક્ટ ઓફ ગોડની પણ વાત કરી કે ભાઈ ઇમરજન્સી કન્ડિશન છે કે જે ઓલરેડી સેન્ટર કંઈ કરી શકતું નથી. જોયું આપણે કે ભાઈ આ પેન્ડેમિક કન્ડિશનમાં સેન્ટર પ્રોપર કોઈ ઓર્ગેનાઇઝ કરી શકતું નથી. તો વાત કરવામાં આવી કે અત્યારે સેન્ટરે જે આ ઇકોનોમીની અંદર ડિમાન્ડ ક્રિએટ કરવા માટે શું કરવું જોઈએ, તો એ કહેવામાં આવ્યું કે ભાઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા ઇમિડિયેટલી ફિઝિકલ પેકેજ આપવું જોઈએ. કોને? લોકોને, પબ્લિકને, કે ભાઈ જેથી પબ્લિકની પાસે પૈસા પહોંચતા થાય, બરાબર. એ બાબતો અહીંયા ફિઝિકલ પેકની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ જે ઇમરજન્સી ફંડ ક્રિએટ કરે કોણ? સેન્ટ્રલ. અને આપે કોને? લોકોને, કે ભાઈ જેથી લોકો પાસે પૈસા આવે, બરાબર. આ 5000 જે હતા જે 5 મહિના ચલાવવાના હતા એમાં માની લ્યો કે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ 7000 રૂપિયા પર ફેમિલી આપવામાં આવે 3 મહિના માટે, મતલબ દર મહિને 7000 આપવામાં આવે, ટોટલી 21000 રૂપિયા લોકોને આપવામાં આવે. હવે લોકો પાસે પૈસા આવી જાય તો લોકો તો પોતાની જે જીવન જરૂરિયાત વસ્તુ હતી, બરાબર, કે જે ઓલરેડી પોતાના પૈસેથી ખર્ચા કરીને લાવતા હતા, તો ગવર્મેન્ટ દ્વારા જો આ પૈસા આપવામાં આવે તો લોકો પાછા જે પણ બિઝનેસીસ કે જે પણ ધંધા કે જે પણ એક્ટિવિટી હતી જેને લીધે માર્કેટમાં ડિમાન્ડ હતી અને એનું કારણ પૈસા હતા, તો એ ડિમાન્ડ ફરીથી ક્રિએટ થાય. બીજું કે ભાઈ જે પણ લોકો કોવિડ 19 ને લીધે એ લોકોના જે
જોબ છે એ એને ખોઈ બેઠા છે, તો એના માટે પણ પ્રોપર આયોજન કરવું જોઈએ. એમને ખાવા પીવા માટે જે ફૂડ સપ્લાય છે બરાબર, તો એ આપણે આપવા જોઈએ ખાવા માટે. જે આપણે ઘઉં ચોખાની આપણે વાત કરી હતી બરાબર, આપણા માનનીય વડાપ્રધાન દ્વારા જે ઓગસ્ટ હતી જે ચાલુ થવાના હતા, ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર હજી 3 મહિના જે આપવાની વાત છે. એ બીજું કે જે મનરેગા સ્કીમ છે બરાબર, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ, તો એમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ 100 દિવસ સુધી તે લોકોને રોજગાર આપવામાં આવે છે બરાબર, તો 100 દિવસની બદલે પર યર 200 દિવસ જેટલો રોજગાર આપવો જોઈએ કે જેથી વધારે લોકોને પૈસા મળે અને એનો ઇન્કમ સોર્સ થાય. અને આવો સેમ પ્લાન જેમ કે આ જે પ્લાન છે મનરેગા પ્લાન છે એ રૂરલ એરિયામાં તે ગેરંટી વર્ક ની અંદર આવશે બરાબર, તો એવો સેમ અર્બન એરિયા માટે પણ આવી ગેરંટેડ પ્રોગ્રામ લાવવો જોઈએ કે જેની અંદર લોકો જે શહેરોના પણ લોકો છે કે જે કામ ઈચ્છતા હોય બરાબર તો એ કરી શકે. અને ખાસ કે ભાઈ આ આપણે બધી એક્ટિવિટી કરીએ તો એનો સીધો સીધો બેનિફિટ કોને જશે, તો માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ છે બરાબર, એ પ્રોપર કામ કરવા મળશે. બીજું કે ખેડૂતોને પોતાનો નવો પાક લેવા માટે જે બિયારણ ખાતર દવા જંતુનાશકો બરાબર એનું જે ખરીદી કરવાનું હોય તો એ કરી શકશે. કારણ કે મેઇન પ્રોબ્લેમ શું હતી કે ભાઈ ઘણા બધા એવા ખેડૂતો હોય કે જે બેંકથી ડીલ ના કરતા હોય, એને પૈસાની જરૂર હોય તો બેંક તો કાગળિયા કે ગેરંટી માંગે, તો એની પાસે ના હોવાને લીધે જમીનદારો પાસેથી પૈસા લેતા હોય છે વ્યાજમાં, અને પછી એના વ્યાજમાં એ ખૂબ ભરી ભરીને પૂરા પણ થઈ જાય પણ એ પતતું હોતું નથી. તો આ કન્ડિશનને ગવર્મેન્ટે પ્રોપર ટેકલ કરવી જોઈએ કે જેથી આ દરેક બાબત છે એ કવર થઈ જાય. તો ઇકોનોમીની એટલી જ વાત કરવામાં આવી છે કે ભાઈ જો આ આટલા આટલા સ્ટેપ લેવામાં આવે તો ઇકોનોમી છે એ ફરીથી પાટા ઉપર આવી શકે છે, એની જ અહીંયા ચર્ચા કરેલી છે જે ઇમિડિયેટલી ફંડ છે એની. અને બીજું જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે કે ભાઈ જેટલા લોકો એ રોજગાર ખોઈ બેઠા છે, જોબ ખોઈ બેઠા છે, તો એને જે ફૂડ સપ્લિમેન્ટ છે બરાબર, અહીંયા 10 કેજીનું જે વાત કરવામાં આવી છે, મતલબ ઘઉં અને ચોખાની જ્યાં પણ જે પણ એરિયા હોય એ એરિયા પ્રમાણે, તો એ લોકોને સુધી ખાવાનું પહોંચાડવું જોઈએ. બીજી વાત કરવામાં આવી છે જે ઇન્ડિયન આર્મી છે બરાબર, એની અંદર જે પરમનન્ટ કમિશન છે એની, કે જે મહિલાઓ માટે સ્ત્રીઓ માટે કે જે શોર્ટ સર્વિસ કમિશન હતું એની બદલે હવે પરમનન્ટ કમિશન આવવું જોઈએ. બાબત શું છે એની ચર્ચા કરી છે. જૂના વિદ્યાર્થીઓને ખ્યાલ જ હશે જ્યારે ન્યૂઝમાં આવેલું ત્યારે જ આપણે આ બધી ડિટેલની ચર્ચા કરેલી હતી, પણ ફરી એકવાર જે જૂના વિદ્યાર્થી છે એને એક વખત રિવિઝન થઈ જશે અને નવા વિદ્યાર્થીઓને અગત્યની માહિતી સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આર્મીની અંદર વાત કરીએ તો એની અંદર સામાન્ય રીતે 2 કમિશન કાર્ય કરતા હોય છે. એક હોય છે શોર્ટ સર્વિસ કમિશન જેની અંદર 14 વર્ષની સર્વિસ હોય છે અને પછી એમને પરમનન્ટ રિટાયરમેન્ટ આપી દેવામાં આવે છે બરાબર, તો એ ફિમેલ કેન્ડિડેટ માટે હોય છે. બીજું હોય છે પરમનન્ટ કમિશન. પરમનન્ટ કમિશનમાં શું હોય કે થ્રુ આઉટ કે જ્યાં સુધી એ લોકો ડ્યુટી પર રહેવા માંગતા હોય, મતલબ 60-65 વર્ષ બરાબર, અને એની પછી પણ આગળ ઘણા બધા પ્રાવધાન છે અલગ અલગ પોસ્ટ ઉપર, તો એ પ્રમાણે એ કન્ટિન્યુ કરી શકે છે. પણ ફિમેલ જે કેન્ડિડેટ હતા ઇન્ડિયન આર્મી ફોર્સની અંદર બરાબર, એની સાથે શું થયું હતું, એને 14 વર્ષની સર્વિસ હતી, તો એ 14 વર્ષની સર્વિસમાં એ બ્રિગેડિયર કે કેપ્ટન બની શકતા નથી, કારણ કે એટલા પીરિયડમાં એ ખાલી એડમિનિસ્ટ્રેશનના હાઈ પોસ્ટ સુધી પહોંચી શકતા અને પછી એ લોકો રિટાયર કરી દેવામાં આવતા, થઈ જતા કે કરી દેવામાં આવતા, બંને કન્ડિશન. તો આપણી સુપ્રીમ કોર્ટ દ્વારા જે શોર્ટ સર્વિસ કમિશન છે એની જગ્યાએ સ્ત્રીઓ છે બરાબર, એને શું કરવામાં આવ્યું છે, પરમનન્ટ કમિશનની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. સૌથી વધારે ચર્ચાનો મુદ્દો કયો છે કે આપણે ઓલરેડી વુમન પાર્ટિસિપેશન 30%ની વાત કરીએ છીએ કે જે ઇન્ડિયામાં હરેક લેવલ ઉપર ઓછું છે, તો એને વધારવાની જે વાત છે તો એને સંદર્ભ અહીંયા જોડીને વાત કરવામાં આવે. આ ન્યૂઝ ફરીથી રિપીટ થાય છે એટલે તમને ઓલરેડી એ તો ખબર જ હશે કે ભાઈ આ અત્યારે જે ફિમેલ આર્મીની અંદર હતા બરાબર, તો એને પરમનન્ટ કમિશનની અંદર એની જેટલી પણ પાવર હોય એ પાવર પ્રમાણે એ બ્રિગેડિયર કેપ્ટનના લેવલ સુધી હવે જઈ શકે છે, પહેલાં પોસિબલ નહોતું. તો પહેલાં શા માટે જે ફિમેલ જેટલા પણ એમ્પ્લોય હતા બરાબર ફિમેલ આર્મી જોઈન કરતી, તો એને પરમનન્ટ કમિશન શા માટે નહોતું આપવામાં આવતું, તો એની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ આર્મી જે ઓફિસર છે એના દ્વારા શું આપવામાં આવતી હતી કે ભાઈ જે આર્મીની અંદર જોઈન્ટ થાય છે, મતલબમાં જે મેલ સોલ્જર જોઈન્ટ થાય છે, તો એ સોલ્જરનું પર્સ્પેક્ટિવ કેવું હોય, પેટ્રિયાટી હોય, એટલે કે પિતૃપ્રધાન દેશવાળી મેન્ટાલિટી હોય કે ભાઈ એના સિનિયર એક સામાન્ય રીતે જો પુરુષ હોય તો એને એ
ઓર્ડર્સ હોય એ બધું ફોલો કરતો હોય, કારણ કે એ સમજે કે ભાઈ બરાબર છે. પણ જો એની જગ્યાએ એમને ઓર્ડર આપવા વાળી એક સ્ત્રી હોય બરાબર, તો એના માઇન્ડમાં એવું થાય કે ભાઈ સ્ત્રી ઘર પણ બરાબર ના સંભાળી શકે, તો એટલી મોટી પોસ્ટ કઈ રીતે સંભાળી શકે, તો એ લોકો એના ઓર્ડર ફોલો ના કરે. તો આ રીતની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરવામાં આવતી હતી. મુખ્ય ચર્ચા અહીંયા શું કરવામાં આવી કે ભાઈ માની લો અત્યારે નથી કરતા બરાબર, પણ જો આપણે આને અત્યારથી શરૂ કરશું તો આવનારા જે ભવિષ્ય છે તો એમાં લોકોનું પરસેપ્શન બદલાઈ જશે બરાબર, કે ભાઈ જે પેલા કોઈ દિવસ જે ફિમેલ બ્રિગેડિયર જોયા જ નથી, પણ હવે જો ફિમેલ બ્રિગેડિયર જોવા જ મળે તો એનો એક રોલ જ અલગ થઈ જશે. અત્યારે નથી માનતા કારણ કે અત્યારે છે જ નહીં એ પોસ્ટ ઉપર, પણ જેવા એ પોસ્ટ ઉપર આવીને એક્ટિવલી કામ કરવા મળશે એટલે જે નવા પણ આવશે બરાબર એ એના રૂલ્સ ફોલો કરવા માટે બંધાય જશે બરાબર. આપણે એવો માહોલ એવો એન્વાયરમેન્ટ તૈયાર કરવું જોશે. બીજી વસ્તુ કે ઘણી બધી રિક્રુટમેન્ટ એવી હોય છે કે જેમાં ફિમેલ જે આર્મી ઓફિસર હોય એ સુટેબલ હોય છે, પણ શોર્ટ સર્વિસ કમિશનને લીધે પોસ્ટ સુધી આગળ પહોંચી શકતા નથી, તો હવે એમના માટે પણ દ્વાર ખુલ્લા થઈ જશે, એ પણ હવે કેપ્ટન બ્રિગેડિયર જેવી મોટી પોસ્ટ સુધી પહોંચી શકશે બરાબર. અને મેઇન વસ્તુ છે કે જે બીજા બેનિફિટ છે એ પણ આપવામાં આવે અને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે, મતલબમાં અને એ જ વાત કરવામાં આવી કે ભાઈ જો આને અમે પરમાનન્ટ કમિશન તો કરી દઈએ છીએ બરાબર, પણ એ તમારા સપોર્ટ વગર, મતલબમાં જે મેલ મેલ સોલ્જર છે આર્મીની અંદર, જો એ જ એની માટે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે નહીં, પ્રોપર સિસ્ટમ તૈયાર કરશે નહીં, પ્રોપર રેગ્યુલેશન કરશે નહીં, તો એ પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ થશે નહીં. તો જેટલું પણ બને એટલું સિસ્ટમને યોગ્ય રીતે અને જેટલી પણ બેનિફિટ આપી શકાય એટલું આપવા ટ્રાય કરજો કે જેથી જે ફિમેલ છે બરાબર એને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે. હું તમારી સાથે આ વધારે વિગતવાર ચર્ચા શા માટે કરું છું, કારણ કે ફિમેલને લઈને કોઈ પણ નાનામાં નાનો ટોપિક પણ કરંટ અફેરની અંદર પૂછાયો હોય તો એમાંથી પણ ક્વેશ્ચન આવે છે, અને આ ખૂબ મોટો ક્વેશ્ચન છે જે આપણા ડિફેન્સ સિસ્ટમની સાથે આર્મી છે એની સાથે જોડાયેલો હોય છે, કે જેનો રોલ ખૂબ ખાસ હોય છે. તો અહીંયાથી ક્વેશ્ચન આવવાના ચાન્સ વધારે છે બરાબર, ઇક્વાલિટી ઓપોર્ચ્યુનિટીને લઈને આપણા ડિફેન્સ ફોર્સની અંદર પરમાનન્ટ કમિશનની અંદર. તો તમને ખ્યાલ હોવો પડે શોર્ટ સર્વિસ કમિશન પણ શું છે, ડિટેલમાં તમે તૈયાર કરી લેશો તો તમને ઘણો ઉપયોગી થશે. બીજી અગત્યની માહિતીની આજે આપણે ચર્ચા કરવાની છે, એ છે ગોપાલ કૃષ્ણ કમિટી દ્વારા જે રેકમેન્ડેશન આપવામાં આવેલા છે એની બાબત. તો કન્ટિન્યુઅસ ચર્ચા કરી લઈએ કેવામાં શું આવે છે. તો જે ગોપાલ કૃષ્ણ કમિટી રિપોર્ટ છે બરાબર, એ આપણે ચર્ચા શરૂ કરી હતી જે નોન પર્સનલ ડેટા છે એ ડેટા ઉપર. તો વિગતવાર સમજી લઈએ કેવા શું માગે છે. તો અહીંયા ઘણી બધી જે લીગલ ફ્રેમવર્કની જરૂર હતી, મેં તમને ઘણી બધી બાબતની ચર્ચા કરી હતી. ગઈકાલનો લેક્ચર ખાસ અગત્યનો હતો, મેં તમને જેમ પહેલા જણાવ્યું, તમે ના જોયો હોય નોન પર્સનલ ડેટા શું છે તો એ જોઈ લેજો, બાકીની જે ઇન્ફોર્મેશન છે એ જો તમારી સાથે અહીંયા ડિસ્કસ કરવાનો. તો નોન પર્સનલ ડેટા શું છે, કઈ કઈ બાબત અંદર આવે, કઈ કઈ ચેલેન્જીસ છે એની ચર્ચા આપણે ગઈકાલે કરેલી છે, બાકીની ચર્ચા આજે આપણે કરશું. તો ખાસ જે વિદ્યાર્થીએ ના જોયો હજી એ લેક્ચર જોઈ લેજો, પછી આ લેક્ચર જોજો તો ખ્યાલ આવી જશે, કનેક્ટિવિટીમાં ઉપયોગી થશે. નોન પર્સનલ ડેટા માટે ગવર્નમેન્ટે પોતે એક ફ્રેમવર્ક તૈયાર કરવો જોઈએ કે ભાઈ કેટલા ડેટાને આપણે પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને નોન પર્સનલ ડેટા છે આપણે જનરલ યુઝમાં લાવી શકાય. એવામાં શું આવે છે કે ભાઈ એવી કન્ડિશન કે જે ડેટા છે એને કલેક્શન જે કરે છે બરાબર, નોન પર્સનલ ડેટા સામાન્ય રીતે આપણી ગવર્નમેન્ટ જ કલેક્શન કરતી હોય છે અને એને સાચવતી હોય છે. તો એ જ ડેટાને જોડીને શું કહેવાનું કરે છે કે ભાઈ કઈ રીતે આપણે એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બીજું કે આપણે એક નેશનલ ડેટા શેરિંગ એક્સેસિબિલિટી પોલિસી બનાવવી જોઈએ, કોના દ્વારા, ગવર્નમેન્ટ દ્વારા, અને એનો એક્ટ પણ બનાવવો જોઈએ કે ભાઈ જેટલી પણ એસેન્શિયલ ઇન્ફોર્મેશન છે બરાબર, મતલબમાં નોન સેન્સિટિવ ઇન્ફોર્મેશન, નોન પર્સનલ ડેટાની અંદર પણ આપણે ઇન્ફોર્મેશનના સબ ટાઈપ બનાવી બરાબર, એમાં નોન સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે બરાબર એનો જ ઉપયોગ કરવાની વાત કરે છે, સેન્સિટિવ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવતી નથી બરાબર. એ પણ કઈ માહિતી છે એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરશું બરાબર. અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ એક જેટલા પણ આવા ડેટા છે નોન પર્સનલ ડેટા, તો બધા ડેટાને ગવર્નમેન્ટ કલેક્ટ કરતું હોય છે, અને ગવર્નમેન્ટની સિવાય ઘણી બધી એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોય છે જેમાં મેં તમને વાત કરી હતી, ફેસબુક છે, ગૂગલ છે બરાબર, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એ પણ બધા ડેટા ક્રિએટ કરતું હોય છે. તો આપણે ડેટા પ્રોટેક્શન બિલની જે વાત કરતા હતા તો એમાં ડેટા લોકલાઇઝેશનની વાત કરી હતી કે ડેટા ઇન્ડિયાની અંદર જ રહેવા જોઈએ, તો એ પ્રાઇવેટ ડેટા હતા બરાબર, પર્સનલ ડેટા હતા, અને આપણે વાત કરીએ તો સેન્સિટિવ ઇન્ફોર્મેશન ડેટા હતા, તો એની શેર કરવાની અહીંયા વાત નથી. ખાસ યાદ રાખજો આ નોન પર્સનલ ડેટાની વાત છે. હવે તમને સૌથી પહેલા ખબર હોય પડે નોન પર્સનલ ડેટા કયા છે, તો એના માટે તમને ગઈકાલનો લેક્ચર તમારે જોવો પડશે.
તો તમને ખ્યાલ આવી જશે નોન પર્સનલ ડેટા કયા છે. તો એ ડેટા માટે પ્લેટફોર્મ બનાવવું જોઈએ અને એને ઓપન રાખવાનું. ઓપન મતલબ કે ઇન્ડિયન ઓરિજિન અને આઉટ ઓફ ઇન્ડિયન, મતલબ બહારની કોઈ પણ કંપની હોય, ફેસબુક, એમેઝોન, ગૂગલ, એ પણ એનો ઇઝીલી એક્સેસ કરી શકે, કે જેથી માર્કેટની અંદર કઈ ડિમાન્ડ છે, કઈ નીડ છે, એના પ્રમાણે કઈ ઇન્ડસ્ટ્રી સારી રીતે ડેવલપ થઈ શકે, કઈ રિક્વાયરમેન્ટ છે, એ જે પણ ઇન્ડસ્ટ્રી છે, એન્ટરપ્રિન્યોર છે, જેને સ્ટાર્ટઅપ કરવું છે, એના માટે આ બધી ડેટા ઉપયોગી થશે. તો ખાસ અહીંયા મહત્વની બાબત શું છે કે ભાઈ જે નેશનલ ડેટા શેરિંગ જો એસેસિબિલિટી કરવામાં આવે તો બધી માહિતી શું કરી શકાય છે, બધી માહિતી પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરીને શેર કરી શકાય છે. અને માહિતી માટે ઓલરેડી આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 એ મેન્ડેટ છે, બરાબર, કે એમાં જે પર્સનલ ડેટા નથી એની દરેક માહિતીને આપણે ઓલરેડી શેર કરીએ છીએ. અને એ બધી ડેટા આપણી ગવર્મેન્ટ જ કલેક્ટ કરતી હોય છે, તો ગવર્મેન્ટ જ એના માટે એક ઓથોરાઇઝ પ્લેસ બનાવીને કામ કરે. તો એના માટે જે ગોપાલ કૃષ્ણ કમિટી છે એના દ્વારા રેકમેન્ડેશન કરવામાં આવેલું હતી, જે આ બધી બાબત હું તમારી સાથે નોન પર્સનલ ડેટા ઉપર કરી રહ્યો છું એનું. તો નોન પર્સનલ ડેટાને લઈને કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમારે ખાસ કમિટી યાદ રાખવાની રહેશે અને લખવાની પણ રહેશે, ગોપાલ કૃષ્ણ કમિટી, બરાબર. કમિટી પણ પૂછાઈ જાય કે આ કમિટીએ કયા રેકમેન્ડેશન આપેલા હતા, બરાબર, તો તમને ખ્યાલ આવવો પડે નોન પર્સનલ ડેટા, બરાબર. બીજી વસ્તુ, નોન પર્સનલ ડેટા માટે કયા કમિટી દ્વારા રેકમેન્ડેશન કરવામાં આવેલા છે, તો ગોપાલ કૃષ્ણ કમિટી. ફિલ્મ્સમાં પણ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન બની શકે છે અને મેન્સ આન્સર રાઇટિંગમાં પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ક્લિયર છે. અને બાકીની જે બેઝિક ઇન્ફોર્મેશન હતી એની આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. ફિગરની વાત કરી લઈએ તો ડોક્ટરની વાત કરવામાં આવી છે, તમે સમજી શકો છો આ ઉત્તર પ્રદેશના શું છે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. તો કોર્ટ દ્વારા એમને રિહા કરવાની વાત કરી હતી અને એમને રિહા કરી દેવામાં આવ્યા છે. બીજી અહીંયા વાત કરવામાં આવી હતી જે પિતાની દીકરીઓ હોય છે તો એને પણ પિતાની પ્રોપર્ટીમાં ઇક્વલ હશે, પિતા જીવિત હોય કે ના હોય, કે જે 2005 જે વર્ડિક્ટ ચાલતો હતો, બરાબર, તો એનું સોલ્યુશન અહીંયા આપવામાં આવેલું છે. જો તમને ના ખબર હોય તો તમે વાંચી લેજો, બાકી આની ઓલરેડી ઇન્ફોર્મેશનની ડિસ્કશન કરેલી છે તે. અને બીજું એક ઇન્ટરનેશનલ ટોપિકની અંદર જે બાબત આપણે ક્લિયર કરવાની છે એ છે કે આપણી જે મુદ્રા પોર્ટ છે, બરાબર, એને લઈને ઇન્ફોર્મેશન આવેલી છે, જે અદાણી સાથે જે બિઝનેસ ફોર્મ છે, બરાબર, એ ઓલરેડી કાર્ય કરી રહી છે, તો એ ઇન્ફોર્મેશનને અહીંયા આપવામાં આવેલી છે. તો તમે જોઈ લેજો કે જે ભાઈ મુદ્રા ટર્મિનલ ડીલ છે, બરાબર, તો એ ડીલની અંદર કેવું થશે કે જે ભાઈ ફ્રેન્ચ જેવી પાર્ટનર છે અને ચાઇનીઝ ફોર્મ છે એ બધા મર્જ થઈને કામ કરવાની વાત અહીંયા કરે છે. તો જો થશે તો ગવર્મેન્ટ એની અગેન્સ્ટમાં શું કરશે, એની અગેન્સ્ટમાં કામ કરશે. પણ હાલમાં એવી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, પણ આ મુદ્દો આવ્યો છે તો હું ખાલી તમારું ધ્યાન દોરું છું. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી બધી ગમી હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરજો, તમને ગમ્યું કયો પોઈન્ટ વધારે ગમ્યો ડિસ્કશનમાં કોમેન્ટ કરજો, કોઈ ક્વેશ્ચન હોય તો પણ કોમેન્ટ કરજો, અને તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા અપડેટ મળતા રહે એના માટે ચેનલને નોટિફિકેશન પણ ઓન રાખજો અને આ માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડજો જેથી એની પણ પ્રિપેરેશન સારી થઈ શકે. અંતે તમે બધા કરો મજા, મને આપો રજા, લાઈવ લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.